જેતપુરમાં હરિકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા લંપીગ્રસ્ત વાયરસ ગાયોની સેવા ધારાસભ્ય જયેશભાઈ રાંદળિયાએ લીધી મુલાકાત. ગૌ માતાને લંપી વાયરસનો અસંખ્ય ગાયોને રોગ લાગી જતા અનેક ગાયોના મોત નિપજેલ, જેને લઈ રાજ્યભરમાં ગૌસેવકો મેદાનમાં આવ્યા છે અને લંપી વાયરસથી ગાયોને બચાવવા ગૌસેવકો મહેનત કરી રહ્યા છે. જેતપુરમાં છેલ્લા એકાદ મહિનાથી લંપી વાયરસને લઈને અનેક ગાયોના મોત નિપજી ચૂક્યા છે, ત્યારે જેતપુરની સેવાભાવી સંસ્થા હરિકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સંચાલક હરેશભાઈ માલવ્યા અને સહિતની અનેક સંસ્થા દ્વારા જેતપુરમાં લંપીગ્રસ્ત ગાયો રખડતી હોય તેવી ગાયોને પકડી અને પોતાના ગૌસેવકના ડેલામાં લઈ તેમની દિવસ રાત સેવા કરવામાં આવે છે અને લંપીગ્રસ્ત ગાયોને 3 ટાઈમ દવા ઉપરાંત તેમનું ધ્યાન રાખવામાં આવે છે. જે રીતે કોરોના કાળમાં માનવજાતને હેરાન કરેલ, ત્યારબાદ લંપી વાયરસ કહેર ફેલાઈ ગયો હોય, જેમાં અનેક ગાયોમાં આ રોગ લાગી ગયો હોય, ત્યારે જેતપુરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરભરમાં જઈ તમામ રખડતી ગાયોને લંપી વાયરસના ઇન્જેક્શન અને પ્રવાહી સ્વરૂપે દવા અપાય છે. હરિકૃષ્ણ ગૌસેવા દ્વારા દરરોજ 40-50 ગાયોનો ઇલાજ કરવામાં આવે છે અને સારું થઈ જાય તો માલિકને જાણ કરવામાં આવે છે અથવા પાંજરાપુર ખાતે મૂકી અવાય છે. ત્યારે જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ આ ગૌસેવકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને ગૌસેવકોની સેવાને બિરદાવી હતી. આશીષ પાટડિયા, જેડેશ ટીવી, જેતપુર. સમગ્ર રાજ્યની અંદર લંપી વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે જેતપુર શહેર ખાતે હરિકૃષ્ણ ગૌશાળા અને રાજુભાઈ માલવિયા અને હરેશભાઈ માલવિયા મીરા ગ્રુપના સંપૂર્ણ સહયોગથી આજે ગૌશાળા ખાતે એક આઇસોલેશન વોર્ડની શરૂઆત કરવામાં આવી છે. જેતપુર શહેરની અંદર રસ્તે રખડતી ગાયો અને કોઈપણ પશુ એમાં લંપી વાયરસના કેસ દેખાય તો એને તાત્કાલિક જેતપુર નગરપાલિકાની ટીમ અને સંસ્થાઓના સહયોગથી એને શિફ્ટિંગ કરીને આઇસોલેશન હોસ્પિટલની અંદર લાવવામાં આવે છે. અહીંયા તમામ જાતની સુવિધાઓ, ડૉક્ટરથી લઈ અને એને ઘાસચારોથી લઈ અને દવાથી લઈ તમામ સુવિધાઓ અહીંયા આપવામાં છે. અહીંયા ગાય કે પશુ એ કમ્પ્લીટ થઈ જાય એટલે એને અહીંથી ચાપરાજપુર રોડ ઉપર જે ગૌશાળા બનાવવામાં આવી છે ત્યાં એને શિફ્ટિંગ કરવામાં આવે છે, એટલે આખી આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં છે. એમાં જેતપુરમાં અનેક ગૌશાળાના કાર્યકરો પણ સહકાર આપી રહ્યા છે, સાથે સાથે લંપી વાયરસના કેસ ઓછા થાય દિશામાં જેતપુરની સહયોગી સંસ્થાઓ, નગરપાલિકાની ટીમ અને રાજુભાઈ માલવિયા મીરા ગ્રુપ તરફથી આખું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારના આગેવાનો આની અંદર મદદમાં જોડાય છે. સાથે સાથે જેતપુર શહેરની અંદર જે રસ્તે રખડતી ગાયો છે, મારી નમ્ર વિનંતી છે કે જે માલિકીની ગાયો કે માલિકીના પશુઓ છે એમને જાહેરની અંદર ન છોડવા માટેની પણ અપીલ કરું છું અને પોતપોતાની ઘરે સુરક્ષિત રાખે તે માટેની પણ અપીલ છે. અને જો કોઈ માલિકીના પશુ હશે, રસ્તે રખડતી ગાયો મૂકી દીધી હશે તો અમારી આ ટીમ દ્વારા અહીંયા કેમ્પમાં લાવવામાં આવશે અને પછી કદાચ 2 દિવસ પછી કોઈ આવીને એમ કહેશે કે અમારી માલિકીની ગાયો છે તો એને ગાય અમે છોડવા માગતા નથી, છોડશું નહીં અને